સાચો દોસ્ત અને દોસ્તીના ઉદાહરણો આપણા સમાજમાં જોવા મળે છે અને એક સાચા મિત્રના કારણે માણસનું જીવન બદલાઈ જાય છે. જો કે આ સાચી મિત્રતા જ્યારે લાલચનો પ્રવેશ થાય છે ત્યારે દોસ્તી દુશ્મનીમાં પરિવર્તન થતાં જરાય વાર લાગતી નથી અને આ દુશ્મનીમાં ક્યારેક હત્યા જેવા મોટા ગુનાઓ પણ થઈ જાય છે. ત્યારે ઔદ્યોગિક નગરી વાપીમાં પણ એક દોસ્તે દોસ્તીમાં ડાઘ લગાવ્યો છે અને લોભ અને લાલચને કારણે પોતાના જીગરીજાન મિત્રની હત્યા કરી નાખી છે. ત્યારે કોણ છે આ હત્યારો દોસ્ત જેને દોસ્તીમાં દોસ્તની ઠંડે કલેજે હત્યા કરી નાખી છે? જોઈએ આ કાયમ રિપોર્ટ. ઔદ્યોગિક નગરી વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં જૂન 2018માં એક અવાવડી જગ્યાએ એક યુવાનની હત્યા કરાયેલ લાશ મળી આવી હતી. લાશની ઓળખ ન થાય તે માટે તેના ચહેરાને સળગાવી દેવાનો પણ પ્રયાસ કરાયો હતો. ત્યારે પોલીસ માટે હત્યાનો કોયડો ઉકેલવા ભારે મુશ્કેલ હતો. ત્યારે પોલીસે બાતમીદારોની મદદથી લાંબી મહેનતે આ મૃતકની ઓળખ કરવામાં સફળતા મળી હતી. મૃતક યુવાનનું નામ પંકજ રાવ હોવાનો ખુલાસો થયો હતો અને બિહારનો રહેવાસી એવો પંકજ વાપીમાં ભંગારનો ધંધો કરતો હતો. જો કે રહસ્યમય અવસ્થામાં મરી આવેલ પંકજની લાશની ઓળખ બાદ પણ લાંબા સમય સુધી ડુંગરા પોલીસ ભૂમિ સુધી પહોંચી ન હતી. ત્યારે હવે આ કેસ વલસાડ LCBને સોંપવામાં આવ્યો હતો. ત્યારે 2.5 વર્ષ બાદ અંતે વલસાડ LCB પોલીસે હત્યાનું કોકડું ઉકેલી નાખ્યું છે અને પોલીસે આ મામલે 2 આરોપીની ધરપકડ કરી છે. મૃતક પંકજ રાવ અને મુખ્ય હત્યારો સિન્ટુ યાદવ મૂળ બિહારના જ છે અને વાપી ખાતે રોજગારી મેળવવા આવેલ પંકજે ભંગારના ધંધા માટે 70,000 રૂપિયા સિનટ યાદવ પાસેથી ઉછીના માંગ્યા હતા. આ રૂપિયાના કારણે જ પંકજે ધંધામાં સફળતા મેળવી હતી. જો કે સિન્ટુ યાદવે પોતાના રૂપિયાના બદલામાં ધંધામાં ભાગીદારી માંગી હતી ત્યારે પંકજે તેના રૂપિયા પાછા આપી તેના ધંધામાં માત્ર નોકરી આપવાની વાત કરી હતી. આ વાતને મનમોજ રાખી સિન્ટુ યાદવે યોગ્ય મોકાની તલાશમાં હતો. તે દરમિયાન સિન્ટુ યાદવ એ મનોજ હરિલાલને પંકજની હત્યાના કાવતરામાં સામેલ કર્યો હતો. આમ સિન્ટુ અને મનોજે સાથે મળીને પંકજને લૂંટવાનો અને તેની હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો અને તક મળતા જ જૂન 2018માં એક દિવસે પંકજને વાપીના રાતા ગામે આવેલ એક અવાવરી જગ્યાએ બોલાવી તેની હત્યા કરી નાખી હતી અને લાશની ઓળખ ન થાય તે માટે બાઇકમાંથી પેટ્રોલ કાઢી પંકજના ચહેરાને પણ સળગાવી દીધો હતો. ઝડપાયેલા બંને આરોપી મનોજ અને સિન્ટુ યાદવના રિમાન્ડ લેવાની તાજવીજ હાથ ધરવામાં આવી છે. તો પંકજ પાસેથી સીનવેલ મોબાઈલ પણ વલસાડ પોલીસે બિહારથી જપ્ત કરી લીધો છે. ઝડપાયેલા બંને આરોપીના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આમ એક દોસ્તે નજીવા રૂપિયા માટે જીગરજાન દોસ્તનું ઠંડા કલેજે હત્યા કરી નાખતા મૃતકની સાથે સાથે આરોપીના પરિવાર પર આફત આવી છે. હાલ તો વલસાડ પાસે પોલીસે બંને આરોપીના રિમાન્ડ લેવાની તાજવીજ હાથ ધરી છે. વલસાડ LCBની ટીમે પણ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોનું નેટવર્ક થકી 2.5 વર્ષથી ડિટેક્ટ મર્ડરને ઉકેલી નાખ્યો છે. કેયુર મિસ્ત્રી, JDSTV, વલસાડ. વર્ષ 2018માં ડુંગરા પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. બનાવની હકીકત એવી હતી કે એક અજાણ્યા પુરુષ ઈસમની લાશ કોલક નદીનો જે ચેકડેમ છે એના નીચેના વિસ્તારમાં અવાવડું જગ્યાએથી એક લાશ મળી હતી અને આ લાશનો ચહેરો કોઈ જ્વલનશીલ પદાર્થ નાખી અને સળગાવી દેવાની કોશિશ કરી આ પ્રકારની એક લાશ પ્રાપ્ત થઈ હતી. પ્રાથમિક દ્રષ્ટિએ જ એ મર્ડર જણાતું હતું, જેથી 2018ના જૂન મહિનામાં મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો. બાદમાં ડુંગરા પોલીસ દ્વારા તપાસ કરતા માલુમ પડે કે આ જે લાશ જે છે એ પંકજભાઈ નામના ઈસમની છે. પંકજભાઈ મૂળ બિહારના હતા અને અત્રે રહી અને ભંગારનો અને એ પ્રકારનો પોતાનો વ્યવસાય ચલાવતા હતા. ત્યારબાદ 2 વર્ષ બાદ LCBએ ફરીથી આ કેસમાં કામ કરવાનું શરૂ કર્યું. સચોટ ટેકનિકલ એનાલિસિસના માધ્યમથી વલસાડ LCBની જે ટીમ છે એને માલુમ થયેલ કે આ ગુનામાં 2 ઈસમોની સીધી સંડોવણી જણાઈ આવેલ છે. એ 2 ઈસમો છે મનોજ હરિલાલ નિષાદ અને સિન્ટુ મદન પ્રસાદ યાદવ. આ બંને ઈસમોને બોલાવી પૂછપરછ કરતા અને ટેકનિકલ જે કંઈ એવિડન્સીસ હતા એ આરોપીને દેખાડતા આરોપી તૂટી પડ્યા અને આરોપીએ પોતાનો ગુનો કબૂલ કર્યો.
तथा प्रांतिक तालुकाना स्नेहीजनों मित्रों तथा ग्राहक मित्रों ने संवत 2077ना मारी हार्दिक शुभेच्छाओं। नवा वर्ष आप सौनु प्रगतिमय जाए एवी प्रभु ने प्रार्थना। वधुमा कोरोना हिसाबे जे लोकोए साथ सहकार आप्यो छे ए सौनो पण आभार मानु छूं। प्रांतिजना वेपारीओ पण जे डिस्टन्स राखीने धंधो करी रह्या छे ए लोको पण खूब खूब धन्यवाद ने पात्र छे। आप सौने एक नम्र विनंती, જ્યારે પણ આપને સોના ચાંદીનું કંઈ પણ કામ હોય, લેવું હોય વેચવું હોય, તો અવશ્ય એક વખત મુલાકાત લો, આપને ચોક્કસ ફાયદો થશે। વગર વ્યાજના દાગીના ઉપર વગર વ્યાજના રૂપિયા અહીંયાથી આપને મળી શકે છે, તો ચોક્કસ પધારજો। જય શ્રી કૃષ્ણ। નમસ્કાર, સૌના આત્મ સ્વરૂપમાં પ્રેમપૂર્વક પ્રણામ પાઠવું છું। આજે આપનો દેશ આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, એવા જ આપણા લોકલાડીલા નેતા અને દેશના ગૃહપ્રધાન આદરણીય શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સમગ્ર દુનિયા આપણા દેશની પ્રગતિની નોંધ લેવી પડે એ સ્થિતિમાં કાર્ય કરી રહ્યા છે, ત્યારે આપણે સૌને ખબર છે કે આ 2020ના વર્ષમાં કોરોનાની મહામારીએ સમગ્ર દુનિયામાં ભરડો લીધો, આપણો દેશ કેવી રીતે બાકાત રહી શકે। પણ સમય સૂચકતાના પગલાં અને આદરણીય નરેન્દ્રભાઈની દીર્ઘ દ્રષ્ટિએ આ મહામારીમાંથી પણ દેશને શક્ય એટલો બચાવ કર્યો છે। આ બંને મહાનુભાવોએ અને ભારતીય જનતા પાર્ટીના આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈના નેતૃત્વમાં ગુજરાત પણ કોઈ ક્ષેત્રમાં પાછળ નથી। આજે આપણે જોઈએ છે કે હમણાં જ કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે ખેતીલક્ષી સુધારા કરવામાં આવ્યા। આઝાદી પછી આ દીર્ઘદ્રષ્ટિ સુધારા સૌ પ્રથમવાર થયા, એક ગુજરાતી માટે આ ગૌરવની બાબત છે। આજે આરોગ્યનું ક્ષેત્ર હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ક્ષેત્ર હોય, અથવા તો સાચા અર્થમાં એકાત્મ માનવ દર્શનનું ક્ષેત્ર જોઈએ, તો પણ આપણે ખૂબ સારી પ્રગતિ કરી રહ્યા છીએ। ત્યારે એક નાનકડી બેંકની વાત પણ આપના ધ્યાને મૂકું। આ કોરોના મહામારીમાં આપણી આ જિલ્લા બેંકે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં ખેડૂત મિત્રોને, સભાસદ મિત્રોને, ગ્રાહક મિત્રોને હંમેશા સેવા પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે। બેંક હંમેશા, બેંકનો સ્ટાફ પણ હંમેશા કાયમ માટે સેવા માટે તત્પર રહે છે। એવા સંજોગોમાં જે ગ્રાહક મિત્રોએ, સભાસદ મિત્રોએ, ખેડૂત મિત્રોએ બેંકને સાથ અને સહકાર આપ્યો છે, તેમને પણ કેમ ભૂલી શકાય, એમનો પણ આભાર માનું છું। આ નવું વર્ષ હવે 2000નો અંત તરફ છે, 2020 ત્યાર પછીનું આ દિવાળી પછીનું નવું વર્ષ સૌ મિત્રોને, સૌ જનજનને જીવનમાં ખુશીઓ, ઉમંગ, એકાત્મતા, નવી નવી ભાવનાઓથી પ્રેરી અને એકબીજા સાથે પ્રેમના પુષ્પો પાંગરે એવી સ્થિતિનું નિર્માણ થાય એવી આપ સૌને શુભકામનાઓ પાઠવું છું। અને પરમ કૃપાળુ પરમાત્માને આપણે સૌ પ્રાર્થના કરીએ કે આ મહામારીમાંથી જલ્દીથી સમગ્ર માનવજાતને ઉગારે। અસ્તુ, જય હિન્દ, જય સરકાર। માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મોટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે।
તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેથ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990 3.